ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સજાનંદ ગ્લોબલ સ્કૂલમાં આપનો હાર્દિક સ્વાગત છે. ધોરણ એ વિષય કલરવ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાનાર્થી શબ્દો લખો તે આપણે ભણવાનું છે. સમાનાર્થી એટલે કે જે શબ્દનો સમાન અર્થ થતો હોય તે શબ્દને સમાનાર્થી શબ્દો કહેવામાં આવે છે. તો અહીં આપણે સમાનાર્થી શબ્દો ભણવાના છે. અહીં સૌ પ્રથમ છે ઘોડો. કયો શબ્દ આપેલો છે વિદ્યાર્થી મિત્રો? ઘોડો. ઘોડાને આપણે શું કહીશું? અશ્વ. ઘોડો એટલે અશ્વ, તેનો અર્થ થશે અશ્વ. ત્યાર પછીનો શબ્દ છે ફૂલ. કયો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો? ફૂલ. ફૂલ એટલે પુષ્પ, તેનો અર્થ શું થશે? પુષ્પ. ત્યાર પછીનો શબ્દ છે પાણી. પાણીનો અર્થ શું થશે? જળ. તેની પછીનો શબ્દ છે પંખી. પંખીનો અર્થ શું થશે? વિહંગ કા તો પક્ષી. બે અર્થ થશે અહીં, વિહંગ અને પક્ષી, બે અર્થ થાય છે. ત્યાર પછી મજા. શું લખેલું છે? મજા. તો મજાનો અર્થ શું થશે વિદ્યાર્થી મિત્રો? આનંદ. મજા એટલે આનંદ, તમે આનંદ કરો છો ને તે. ત્યાર પછીનો શબ્દ છે આંખ. આંખનો સમાનાર્થી શબ્દ કયો થશે? નયન. નયન નેત્ર. ત્યાર પછી શબ્દ આપેલો છે વરસાદ. કયો શબ્દ આપેલો છે? વરસાદ. વરસાદનો અર્થ શું થશે? મેઘ. વરસાદ એટલે મેઘ. ત્યાર પછીનો શબ્દ છે નદી. કયો શબ્દ આપેલો છે વિદ્યાર્થી મિત્રો? નદી. નદી એટલે સરિતા. ત્યાર પછીનો શબ્દ છે વાદળ. વાદળનો અર્થ શું થશે? આકાશ. તેના પછીનો શબ્દ છે વીજળી. વીજળી એટલે પ્રકાશ. મુશળધાર. મુશળધારનો અર્થ શું થશે? ધોધમાર. વરસાદ પડે છે ને ધોધમાર. શેરી. શેરીનો અર્થ શું થશે? ગલી કાં તો ફળિયું. વિદ્યાર્થી મિત્રો, તમારે આ રીતે સમાનાર્થી શબ્દ તમારે નોટબુકમાં લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દો લખો તે આપણે ભણીશું. આપણે શું ભણ્યા? સમાનાર્થી શબ્દો. હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દો ભણવાના છે. અહીં એક નંબરનો શબ્દ છે ગરમી. કયો શબ્દ આપેલો છે? ગરમી. ગરમી એટલે શું થશે? ઠંડી, એનો અર્થ થશે ઠંડી. વિરુદ્ધાર્થી એટલે કે એના વિરુદ્ધનો અર્થ, બરાબર છે? અહીં ગરમી છે, ગરમીનો અર્થ શું થાય છે? ઠંડી. હવે ઠંડુ. બીજો શબ્દ કયો આપેલો છે વિદ્યાર્થી મિત્રો? ઠંડુ. ઠંડુ એટલે ગરમી.
નોટબુકમાં લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિરુદ્ધાર્થી શબ્દો ભણી ગયા. હવે આપણે ખૂટતા અક્ષરો લખો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં અક્ષરો આપેલા છે, શબ્દો આપેલા છે, બરાબર ને? હવે તેમાં ખૂટતો અક્ષર આપણે લખવાનો છે. ખૂટતો અક્ષર લખીશું એટલે શબ્દ બની જશે. હવે આપણે અહીં પ્રથમ આપેલું છે ખાલી જગ્યા અડક. તો ખાલી જગ્યામાં શું આવશે? ન. ખાલી જગ્યામાં આપણે લખીશું ન, એટલે શબ્દ બન્યો છે નળ. કયો શબ્દ બન્યો? નળ. બીજો છે તે ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં શું આવશે? ન. ખાલી જગ્યામાં આવશે ન, એટલે શબ્દ બની ગયો છે પેન. કયો શબ્દ બની ગયો? પેન. ત્યાર પછી ખાલી જગ્યા છે ખાલી જગ્યા અણપતિ. તો ખાલી જગ્યામાં આપણે શું લખવાનું છે? ગ. ખાલી જગ્યામાં આપણે ગ લખશું એટલે શબ્દ બની જશે ગણપતિ. કયો શબ્દ બન્યો? ગણપતિ. ત્યાર પછીનો શબ્દ છે કેર. ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં શું લખવાનું છે? મ. એટલે અહીં શબ્દ બની જશે કેરમ. કયો શબ્દ બન્યો? કેરમ. ત્યાર પછી જે ખાલી જગ્યા છે ખાલી જગ્યા બારુ. તો ખાલી જગ્યામાં શું આવશે? ન. ન એટલે શબ્દ બની ગયો નગારુ. કયો શબ્દ બન્યો? નગારુ. ત્યાર પછી જે ખાલી જગ્યા છે ક ખાલી જગ્યા અડક. તો ખાલી જગ્યામાં શું લખવાનું છે આપણે? મ. એટલે આની શબ્દ બન્યો છે કમળ. શબ્દ બની ગયો કમળ. ત્યાર પછીનો શબ્દ છે પ ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં આપણે લખીશું ઘ. એટલે આની શબ્દ બન્યો પગ. કયો શબ્દ બન્યો? પગ. ત્યાર પછી જ ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં આપણે લખીશું ઘ. એટલે શબ્દ બની ગયો જગ. કયો શબ્દ બન્યો? જગ. ત્યાર પછીની ખાલી જગ્યા છે ખાલી જગ્યા ખ. તો ખાલી જગ્યામાં આપણે લખવાનું છે ન. એટલે એનો શબ્દ બનશે ન. ત્યાર પછી ખાલી જગ્યા લે બી. ખાલી જગ્યામાં કયો અક્ષર આવશે? વિદ્યાર્થી મિત્રો જ. એટલે શબ્દ બની ગયો જલેબી. ખાલી જગ્યા કાન. તો ખાલી જગ્યામાં શું લખવાનું છે આપણે? મ. એટલે શબ્દ બની જશે મકાન. કયો શબ્દ બન્યો? મકાન. ત્યાર પછી ન ખાલી જગ્યા ન. ખાલી જગ્યામાં આપણે લખીશું મ. તો અહીં શબ્દ બની જશે નમન. ખાલી જગ્યા અહીંયા છેલ્લી છે તે આપણે લખવાની છે, બરાબર? કા ખાલી જગ્યા લ. તો અહીંયા કયો શબ્દ આવશે? છે. વિદ્યાર્થી મિત્ર, હવે આપણે શબ્દ પરથી વાક્યો બનાવો તે આપણે ભણવાનું છે. આપણે ખૂટતા અક્ષર ભણી ગયા. હવે શબ્દ પરથી વાક્ય બનાવો તે આપણે ભણવાનું છે. અહીં શબ્દો આપેલા છે, તેના પરથી આપણે વાક્ય બનાવવાના છે. એક નંબર છે વાદળ. કયો શબ્દ આપેલો છે? વાદળ. તેના પરથી આપણે શબ્દ બનાવીશું વાદળ વર્ષે છે. કયો શબ્દ બન્યો? વાદળ વર્ષે છે.
છે. વિદ્યાર્થી મિત્રો, આપણે શું શીખી ગયા? સૌ પ્રથમ સમાનાર્થી શબ્દ ભણી ગયા, ત્યાર પછી દ્વિધાર્થી શબ્દ ભણી ગયા, ત્યાર પછી ખૂટતા અક્ષર પણ ભણી ગયા, અને છેલ્લે આપણે શબ્દ પરથી વાક્ય બનાવો તે પણ આપણે શીખી ગયા છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિડીયો ધ્યાનથી જોવાનો છે, સમજવાનો છે, ત્યાર પછી તમે આ વિડીયોની જે કંઈ પણ પીડીએફ આપવામાં આવશે તે તમારે સારા અને સ્વચ્છ અક્ષરથી તમારી ગુજરાતીની નોટબુકમાં લખવાનું છે. આપણો વિડીયો અહીં પૂર્ણ થાય છે.